ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો આગળ જુઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 157 ઉપર જુઓ. જુઓ ઉપર કોના જગમાં વધુ સમાસી? નૈના અને જીતુ શું કરી રહ્યા છે? જો નૈના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે. જુઓ અહીંયા ચિત્રમાં, નૈના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો એનો જગ આ પ્રમાણે દેખાય છે. જુઓ ચિત્રને ધ્યાનથી, તમારી ચોપડીમાં પણ છે. જુઓ અંદર. આગળ જુઓ, નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે. તમે શું વિચારો છો? નૈના શું વિચારે છે કે મારે જો આ જગને પૂરેપૂરો ભરવો હોય તો મારે 3 પ્યાલા પાણી રેડવું પડશે. આવું કોણ વિચારે છે? નૈના વિચારે છે. તો તમારો વિચાર શું છે? બરાબર વિચારે છે નૈના? સાચો વિચારે છે કે હા, નૈના બરાબર વિચારે છે. આપણે પણ આપણો પણ વિચાર એવો જ છે કે આ જગ ભરવા માટે 3 પ્યાલા પાણીની જરૂર પડશે. 3 પ્યાલા પાણી રેડીશું એટલે આ જગ ભરાઈ જશે, બરાબર ને? તો જવાબ શું આવશે? હા, હે ને? આગળ જુઓ, જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે. હવે જુઓ, જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો આ રીતે જોવા મળે છે. જુઓ ચિત્રમાં ધ્યાનથી, આવું દેખાય છે, બરાબર ને? તો મિત્રો આગળ જુઓ, કોના જગમાં વધુ પાણી સમાશે? તો જુઓ અહીંયા, આ નૈનાનો જગ છે અને આ જીતુનો જગ છે, બરાબર? તો કોના જગમાં વધુ પાણી સમાશે? કોના જગમાં? જીતુના જગમાં વધુ પાણી સમાશે. કેમ? કેમકે જીતુનો જગ મોટો છે, બરાબર ને? આગળ જુઓ, તમારા માટે જીતુએ તેનો જગ ભરવા કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ? તો મિત્રો તમને શું લાગે છે, આ જીતુનો જગ ભરવો હોય તો એમાં કેટલા પ્યાલા પાણી રેડવું પડશે? બોલો જોઈએ, વિચારો કેટલા પ્યાલા પાણીની જરૂર પડશે આ જગ ભરવા માટે? આ એક પ્યાલો રેડેલો છે, બરાબર? આ બીજો પ્યાલો, અહીં અહીં ત્રીજો પ્યાલો અને આ ચોથો પ્યાલો. તો આ જગ ભરવા માટે કેટલા પ્યાલાની જરૂર પડે? 4 પ્યાલા પાણીની જરૂર પડે. તો આ જગ ભરવા માટે, તો આ જગ ભરવા માટે કેટલા પ્યાલાની જરૂર પડે પાણીના? 4 પાણીના પ્યાલાની જરૂર પડે, બરાબર? જવાબમાં લખવાનું 4 પ્યાલા, બરાબર? આગળ જુઓ, જો જીતુ તેના જગમાં વધુ એક પ્યાલો પાણી રેડે તો તેનો જગ ખાલી જગ્યા જેટલો ભરાશે. તો જુઓ મિત્રો, જીતુ એના જગની અંદર એક પ્યાલો પાણી રેડેલો છે અને એમાં બીજો એક પ્યાલો પાણી રેડે તો આ જીતુનો જગ કેટલો ભરાશે? જુઓ જોઈએ, બોલો જોઈએ કેટલો ભરાશે? જુઓ, આ બીજો એક પ્યાલો પાણી એક હતો, આ બીજો રેડી લીધો, તો હવે જીતુનો જગ કેટલો ભરાયો? હવે જીતુનો જગ કેટલો ભરાયો? અડધો જગ પાણીથી ભરાઈ ગયો, બરાબર ને? તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? અડધા. એટલે કે તેનો જગ, એટલે કે જીતુનો જગ અડધા જેટલો ભરાશે. કેટલો ભરાશે? અડધા જેટલો ભરાઈ જશે, બરાબર? એક પ્યાલો રેડેલો હતો અને એમાં બીજો એક પ્યાલો રેડ્યો એટલે જીતુનો જગ અડધા જગ જેટલો ભરાશે. જવાબ શું લખવાનું ખાલી જગ્યામાં? અડધા. તો તેનો જગ અડધા જેટલો ભરાશે, બરાબર? કોનો જગ? જીતુનો. કેટલો ભરાશે? અડધા જેટલો ભરાશે. સમજ પડી મિત્રો? પડી ને? તો મિત્રો આગળ જુઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 158 ઉપર જુઓ. જુઓ અહીં માટલા ભરવા. નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે. નસીમ અને અબ્દુલ શું કરે છે? પાણીથી તેમના માટલા, એટલે કે તેઓની પાસે જે માટલા છે એ પાણીથી ભરે છે. બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે. બંનેના માટલા કેવા છે? સરખા છે અને વજનમાં પણ કેવા છે? ભારે છે. તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે, તેમની બોટલ ભરે છે અને માટલીઓમાં રેડે છે. તેઓ વારંવાર ક્યાં જાય છે? નળ પાસે. શા માટે નળ પાસે જાય છે? પાણી ભરવા માટે. તેમની પાસે જે બોટલ છે એ બોટલમાં પાણી ભરે છે અને માટલીઓમાં રેડે છે, બરાબર?
જુઓ રેડે છે, ચિત્રમાં જુઓ ત્યાંથી છે ને, બંને જરા શું કરે છે, નળ પાસે જઈને એમની પાસે જે બાટલી છે એ બાટલીમાં પાણી ભરે છે અને માટલીમાં એટલે કે માટલામાં રેડવા જાય છે. આગળ જુઓ, નસીમે નળથી 16 વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડી. નસીમ કેટલી વાર જાય છે નળ પાસે બાટલી ભરવા માટે? 16 વાર જાય છે. પણ અબ્દુલને માટલી ભરવા નળથી 8 વાર બોટલ ભરવી પડી. અને અબ્દુલ કેટલી વાર જાય છે નળ પાસે બાટલી ભરવા માટે? 8 વાર જાય છે. બરાબર, તો કોણ સૌથી વધારે ગયું નળ પાસે? નસીમ. બરાબર ને, એ જ 16 વખત ગઈ ને પાણી ભરવા માટે, બાટલી ભરવા માટે. આગળ જુઓ, નસીમ અબ્દુલ કરતા વધુ વખત કેમ ગઈ? તો નસીમ અબ્દુલ કરતા વધુ વખત કેમ ગઈ પાણીની બોટલ ભરવા માટે? કેમ ગઈ બોલો જોઈએ, બોલો જોઈએ શું આવશે જવાબ? નસીમની બોટલ અબ્દુલની બોટલ કરતા નાની છે અને તેમાં પાણી ઓછું સમાતું હતું બોટલમાં, એટલે નસીમ અબ્દુલ કરતા બોટલ ભરવા માટે વધુ વખત જાય છે. તેથી નસીમ અબ્દુલ કરતા વધુ વખત બોટલ ભરવા જાય છે. બરાબર ને, આગળ જુઓ, નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા ખાલી જગ્યા બમણું, અડધું, ત્રણ ગણું પાણી સમાય છે. શું આવશે ખાલી જગ્યામાં જવાબ? અહીં ત્રણ વિકલ્પો આપેલા છે, બમણું, અડધું, ત્રણ ગણું. શું આવશે આમાંથી જવાબ બોલો જોઈએ? નસીમની, બોલો નસીમની બોટલમાં કેટલું પાણી સમાય છે અબ્દુલની બોટલ કરતા? અડધું. કેટલું પાણી સમાય છે? અડધું. તો ખાલી જગ્યામાં જવાબ આવશે અડધું. બરાબર, અબ્દુલની બોટલ નસીમની બોટલ કરતા બે ગણી મોટી છે. બરાબર ને, કેમ કે અબ્દુલની બોટલ, અબ્દુલ કેટલી વખત ગયો નળ પાસે પાણી ભરવા માટે? 8 વખત ગયો હતો. અને નસીમ કેટલી વખત જાય છે? 16 વખત જાય છે. બરાબર ને, તો અબ્દુલની બોટલ કેવી હતી? નસીમની બોટલ કરતા મોટી. કેટલી મોટી? બે ગણી વધુ મોટી છે. બરાબર, ખાલી જગ્યામાં જવાબ આવશે અડધું. બરાબર, સમજ પડી? પડી ને. તો જુઓ મિત્રો, નીચે આપેલી પાણી ભરેલી બોટલ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ, અહીં પાણી ભરેલી બોટલ આપેલી છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. એ બોટલમાં 100 મિલી એટલે કે 100 મિલીલીટર પાણી છે. બી બોટલમાં 500 મિલી પાણી છે. સી બોટલમાં 1 લિટર પાણી છે. ડી બોટલમાં 400 મિલી પાણી છે. બરાબર, તો આપણે આ પાણી ભરેલી બોટલ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, પ્રશ્ન નંબર 1, કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે? કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે જુઓ અહીં ઉપર. એકદમ સાચો જવાબ છે તમારો, બોટલ એ માં સૌથી ઓછું પાણી છે. કેટલું પાણી છે બોટલ એ માં? 100 મિલી એટલે કે 100 મિલીલીટર પાણી છે. તો આપણે જવાબમાં લખશું, બોટલ એમાં સૌથી ઓછું પાણી છે. બરાબર ને, બોટલ એમાં સૌથી ઓછું પાણી છે. બરાબર, તો બીજો પ્રશ્ન જુઓ, કઈ બે બોટલનું પાણી બોટલ બી જેટલું થશે? તો કઈ બે બોટલનું પાણી બોટલ બી જેટલું થશે? કઈ બે બોટલ છે જુઓ, બોટલ બીમાં કેટલું પાણી છે? 500 મિલી પાણી છે. બરાબર, એટલે કે 500 મિલીલીટર પાણી છે. તો કઈ બે બોટલનું પાણી આપણે ભેગું કરશું તો બોટલ બી જેટલું થશે? બોટલ એ અને બોટલ ડી. બરાબર ને, બોટલ એમાં 100 મિલી પાણી છે અને બોટલ બીમાં 400 મિલી પાણી છે. બરાબર, તો 100 મિલીમાં આપણે 400 મિલી પાણી ઉમેરીએ તો કેટલું થાય? 500 મિલી પાણી થાય. બરાબર ને, તો આપણે જવાબમાં લખશું, બોટલ એ અને
बॉटल डी आ बे बॉटल नू पानी आ बे बॉटल नू पानी बी बॉटल जेटलू थसे જવાબ બોટલ એ અને બોટલ ડી આ બે બોટલનું પાણી બી બોટલ જેટલું થશે બરાબર ને આગળ જુઓ ત્રીજો પ્રશ્ન બોટલ સીમાં કેટલું પાણી છે તો જુઓ મિત્રો બોટલ સીમાં કેટલું પાણી છે એક લીટર બરાબર છે તો આપણે જવાબમાં લખશું બોટલ સીમાં एक लीटर पानी छे बराबर ने जवाब बॉटल सी में एक लीटर पानी छे बराबर तो जुओ आग चौथो प्रश्न बॉटल ए अने बॉटल बी नु कुल पानी केटलू छे जो आपणे अहींया बॉटल ए अने बॉटल बी नु कुल पानी शोधवानुं छे बराबर तो जुओ बॉटल ए में 100 मिली पानी छे अने बॉटल बी में 500 मिली पानी छे बराबर तो आपणे कुल पानी शोधवानुं छे तो शुं करशुं सरवाळो करीशुं तो चलो बोलो केटलो जवाब आवे कुल पानी केटलुं आवशे केटलो आवशे जवाब आपणे कुल पानी शोधवानुं छे केटलो आवशे जवाब 600 मिली आवे बराबर ने તો કુલ પાણી કેટલું આવશે બોટલ એ અને બોટલ બી નું કુલ પાણી 600 મિલી આવશે એટલે કે 600 મિલીલીટર પાણી થાય બરાબર તો આપણે જવાબમાં લખશું બોટલ એ અને બોટલ એ અને બોટલ બી નું કુલ 600 મિલી એટલે કે 600 મિલીલીટર પાણી થાય બરાબર તો જુઓ જવાબ બોટલ એ અને બોટલ બી નું કુલ 600 મિલી એટલે કે 600 મિલીલીટર પાણી થાય બરાબર સમજ પડી બોટલ એ અને બોટલ બી નું કુલ પાણી કેટલું થાય 600 મિલી એટલે કે 600 મિલીલીટર પાણી થાય સમજ પડી પડી તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો